સમાચારો જોઈશું વિગતવાર. તો વિધાનસભા ચૂંટણીમાં આજે છેલ્લા દિવસે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી રહેલા હર્ષ સંઘવીએ મજુરા વિધાનસભા સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે સવારે તેઓએ સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં જઈ સૌ પહેલા ભગવંતને નમન કર્યા અને પોતે આગામી ચૂંટણી નિર્વિઘ્ને જીતીને પાછા ધારાસભ્ય બને એ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે જ તેઓએ મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો માટે પણ પ્રાર્થના કરી. ખૂબ જ શાલીનતાથી તેઓએ પોતાના મત વિસ્તારમાં એક જાહેર સભા પણ યોજી અને ત્યારબાદ તેઓ પદયાત્રા યોજીને પોતાના મત વિસ્તારના મતદારોનું અભિવાદન કરતા કરતા ચૂંટણી અધિકારીની ઓફિસ સુધી પહોંચી ગયા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેઓએ આજે મોરબીની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને કોઈ જ વાજયંત્રો કે ઢોલનગારા કે ડીજે જેવા સાધનોનો એમની રેલીમાં ઉપયોગ નહોતો કર્યો અને ખૂબ સાદગીપૂર્વક રેલી યોજી હતી અને મોરબી દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે આ મત વિસ્તારમાં લોકોનો હું દીકરા જેવો છું અને મને અહીંયાના લોકો ખૂબ સ્નેહ કરે છે, માટે મારી જીત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના નાગરિકો, આ બેઉનો સંબંધ એ અવિરત છે. 27 વર્ષથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતની જનતાને વિકાસ થયો છે અને ગુજરાતની જનતાના આશીર્વાદ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા એક સિક્કાના બે પ્યાલું છે. આ સંબંધ અવિરત છે અને આ સંબંધ 2022થી 2027 સુધી ગુજરાતના વિકાસને આગળ વધારવા માટે તૈયાર છે. સર્વપ્રથમ તો વિસ્તારનો પ્રેમ જોઈને, વિસ્તારના નાગરિકોની લાગણી જોઈને એ સ્વાભાવિક વાત છે કે વિરોધીઓથી સહન ના થાય, પરંતુ એ એમનું દુઃખ છે, એ એમની બીમારી છે, એમની બીમારીનો ડૉક્ટર એમને જ શોધવો પડે. તમામ લોકોને ચૂંટણી લડવાનો હક છે, ભલે સામાજિક નામથી ચાલુ કરીને ચૂંટણી સુધી પહોંચે, તમામ લોકોને ચૂંટણી લડવાનો હક છે, નિર્ણય લેવાનો હક પ્રજાનો. પહેલા પહેલના 89 ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની આજની છેલ્લી તારીખ છે. ઘણા બધા ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે, બાકીના ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે. શ્રી હર્ષભાઈ સંઘવી પણ મજુરા વિધાનસભામાંથી ફોર્મ ભરી રહ્યા છે. એ જ રીતે અલગ અલગ જગ્યાએથી આખા રાજ્યમાં બાકી રહેલા પહેલા સ્પેલના તમામ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. હું આ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભવ્ય વિજય સાથે સત્તા પ્રાપ્ત કરીને લોકોની સેવા કરવા માટેનો સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગળ વધે એવી શુભેચ્છા સાથે વિનંતી પણ એમને કરું છું.